મળ્યો છે દેહ માનવનો તો કાળો કેર કરશો માં, જગતમાં માનવીને તમે ત્રાંબિયાના તેર કરશો માં. વિનંતી છે ચંદ્ર સૂરજ ને સિતારાઓ તમને કે આપો તો અજવાળા, બાકી જગતમાં અંધેર કરશો માં. આજ દુનિયા એમ કહેતી હોય કે હળાહળ કળિયુગ વ્યાપી ગયો છે, તો બાપ એમ કહેવાય કે કેળાએ પોતાનું ગળ પણ નથી મૂક્યું, લીમડાએ પોતાની કડવાશ નથી મૂકી, આંબલીએ એની ખટાશ નથી મૂકી. કરુણતાની વાત ઈ છે કે આજના માનવે પોતાની માનવતા મૂકી દીધી છે, અને ઈ માનવ માટે તો ત્યાં સુધી કહી શકાય કે જ્યાં ત્યાં નજરે ચડે અરે ભાઈ માણસ છે, જ્યાં ત્યાં અરે નજરે ચડે અરે ભાઈ માણસ છે, ખુદને ખુદ નજરે અરે ભાઈ માણસ છે, પડે તો પરના પગમાં જઈ પડે અરે ભાઈ માણસ છે, અને નડે તો પોતાના ને જ નડે અરે ભાઈ માણસ છે. આજ જેદી એમ કહેવાય કે માનવ અધમતાના આરે જેદી આવીને બેઠો છે, તેદી અધમતાના આરેથી માનવને પાછો લાવવા માટે માનવને ભૂલેલું ભાન પાછું મેળવવા માટે કવિવર શ્રી અશ્વિન સોનીના શબ્દો હોય, માનવ મર્મની વાતો હોય, અને એ શબ્દોની માલિકો ટંકારી, અને જેમ એમ કહેવાય કે તુલસીના એક એક પારાને ભેળા કરીને તુલસીની જેમ માળા બનાવવામાં આવે, એમ માનવતાની માળા બનાવી અને ગુજરાતનું ગરવું ગળું જેને કહી શકાય, કચ્છ કાઠિયાવાડ મોરબીથી માંડીને મુંબઈના પાદર સુધી એક એક પાદરને એમ કહેવાય કે જેણે પોતાની વાણીથી ઘેલા લગાડ્યા હોય, ઘેલા કર્યા હોય, એવા મહેશસિંહ ચૌહાણ પાસે માનવ ધર્મની વાતો ભજન રૂપે આપણે સાંભળીએ. તો ભાઈ શ્રી મહેશસિંહ ચૌહાણ. માનવે મૂકી માનવતા તેથી કુદરત રૂઠે છે, માનવે મૂકી માનવતા તેથી કુદરત રૂઠે છે, ભાન ભૂલે લો માનવ જોને, ભાન ભૂલે લો યા માનવ જોને, કુદરત યા શું સારે છે, માનવે મૂકી માનવતા તેથી કુદરત
માનવે મૂકી માનવતા તેથી કુદરત રૂઠે છે. ભલા માણસ માનવ જેથી માનવતા મૂકી દે તેથી કુદરતને પણ આસુડા પાડવા પડે હો. કારણ કુદરતે તો માનવને એક એવું સ્વરૂપ બનાવ્યું છે. જગતમાં જોઈ લ્યો, બધાને આડા બનાવ્યા, જીવ જંતુ પશુ પંખીથી માંડીને તમામને લઈ લ્યો આડા બનાવ્યા છે. કીડીથી માંડી અને હાથી ઉદીના તમામને આપણે એક નજર નાખો, બધા આડા. કીડી આડી, મકોડો આડો, હાપ આડો, ઉંદર આડો, એ ગાય આડી, બિલાડી આડી, ગધેડો આડો, પાડો એ આડો, તમામે તમામને આડા બનાવ્યા. છતાંય બિચારા જિંદગી સુધી સીધા હાલ્યા. પછી પરમાત્મા એક માનવ બનાવ્યો ને એ સીધો બનાવ્યો. હે, એને સીધો બનાવ્યો, પણ જીવનની માલિકોર કોઈ દી બાપ સીધો ન હાલ્યો. કારણ જેને જન્મ લીધો ને એ પોતાના માવતરનો નથી થયો, તો બીજાનો તો હું થવાનો ભલા માણસ હે. આજ જેને એમ કહેવાય, જેના ઉદર થી જન્મ લીધો છે એનો નથી થયો. અને તે તો કેવું પડે કે ઘડીકની દુનિયામાં કેવો તું ભૂલો પડ્યો, કીધી હજારો માનતા તઈ ઉદરમાં વેલો ચડ્યો. અરે ખૂન તણા નીર સીંચી અને વેદના વાલી કરી અંગડા વઢાવ્યા નીજ ત્યારે આપનો નેડો જડ્યો, ઘડીકની દુનિયામાં કેવો તું ભૂલો પડ્યો. હે ભલા માણસ, તારી માએ કેટલા દુઃખ વેઠ્યા, કેટલી વેદના એવું સહન કરી અને તઈ બાપ તારો જન્મ થતો હોય. હે, અને એટલા માટે કીધું છે કે પેન આપી હાથમાં, સિલેટ આપી બાથમાં, સંસ્કાર સિંચ્યા ખૂનના તારે તને કેડો જડ્યો, અરે ઘડીકની દુનિયામાં કેવો તું ભૂલો પડ્યો. અને એથી આગળ કીધું છે કે ગીરવે મૂકી તી ઇમારત દીકરા તણા સુખોરવા. દીકરાને પરણાવવા માટે પોતાની ઇમારત ગીરવે મૂકી દીધી હોય. કારણ મારા લાલને પરણાવો છે, મારા વિહામાને પરણાવો છે, મારા આંખના રતનને પરણાવો છે. ગીરવે મૂકી તી ઇમારત દીકરા તણા સુખોરવા, અરે રાયને બનાવ્યા રંગ તારે ગગો ઘોડે ચડ્યો, ઘડીકની દુનિયામાં કેવો તું ભૂલો પડ્યો. અને અંતે એટલું કીધું છે કે જન્મ લીધો માનવ જાતનો ઈ જનેતાને ભૂલી ગયો. ભલા માણસ, જે માના ઉદરમાંથી તે જન્મ લીધો ઈ માને તું ભૂલી ગયો, કે જન્મ લીધો માનવ જાતનો ઈ જનેતાને ભૂલી ગયો. અને આજે પ્રફુલ્લ કહે તને પારકીના પ્રેમનો કેવો પોરો ચડ્યો, કે ઘડીકની દુનિયામાં કેવો તું ભૂલો પડ્યો, કીધી હજારો માનતા તઈ ઉદરમાં વેલો ચડ્યો. આ માનવને જે ભાન ભૂલી ગયો છે, એકબીજાને મારવા માટે બેઠો છે, ત્યારે કહેવાનું મન થાય કે ગરીબોની જરૂરત નથી દયાની હવે તવંગરોને. અરે બનશે ખાક ફૂલવાડી, ખબર નથી હોતી બંદરને. અરે મરે છે દોષી કે મરે નિર્દોષી, ખબર નથી હોતી ખંજરને. બાપ જેમ ખંજરને ખબર નથી કે નિર્દોષ માણસ મરી રહ્યો છે કાં તો દોષી મરી રહ્યો છે, એમ આજના માનવને ખબર નથી કે હું મારા ભાઈને મારી રહ્યો છું. ભલા માણસ, હે ઈ માનવતા માટે થઈને સરસ મજાના શબ્દો અશ્વિન સોનીએ લખ્યા છે કે આ માનવ આજે ભાન ભૂલી અને સિદ્ધને માનવને મારે છે. આવું રૂડું ભજન મહેશસિંહ ચૌહાણ પાસે સાંભળીએ. આ માનવ આજે ભાન ભૂલી સિદ્ધને માનવને મારે છે. આ માનવ આજે ભાન ભૂલી સિદ્ધને માનવને મારે છે. ઈશ્વર ઘટ ઘટ માં રે બેઠો સિદ્ધને માનવને મારે છે. આ માનવ આજે ભાન ભૂલી સિદ્ધને માનવને મારે છે.
ગ્રંથ સાહેબ નો તું વાંચી લે, જગત ના સહુ ધર્મો ની વાણી એ એક જ વાત બતાવે છે. ઈશ્વર ઘટ ઘટ માં બેઠો સિદ્ધ ને માનવ ને મારે છે. માનવ આજે તું ભાન ભૂલી સિદ્ધ ને માનવ ને મારે છે. સિદ્ધ ને માનવ આજે ભાન ભૂલી સિદ્ધ ને માનવ ને મારે છે. માનવે ભલામણ ભગવાનો ને મૂંઝવ્યા છે, દેવતાઓને મૂંઝવ્યા છો. જેથી એમ કહેવાય કે યમરાજ ભૂલા પડ્યા હતા પૃથ્વી લોકની માલિકોર. યમરાજ ભૂલા પડ્યા ને, હાથી ને નીકળતો જોયો, હાથી ની માથે માવત બેઠો હતો, માવત અંકુશ મારે અને હાથી માવત ની બતાવેલી દિશામાં હાલતો થયો. એટલે યમરાજે એટલું કીધું કે ભલામણ વિચાર કરી લે, મોટામાં મોટું કોઈ પ્રાણી મેં બનાવ્યું હોય તો તને બનાવ્યું છે. આવડું મોટું પ્રાણી આજ સુધી નથી બનાવ્યું. અને ભલામણ એક માણ જેવો માણ તારી માથે એમ કહેવાય કે અંકુશ મારે ને તું એની બતાવેલી દિશામાં હાલવા માંડ્યો, હે, તને લાજ નથી આવતી? અને ત્યારે હાથીએ બહુ સરસ જવાબ દીધો હતો કે હે યમરાજ, તમારે તો આજ સુધી જેટલાની હારે પનારા પડ્યા ને એ બધા મર્દાની હારે પડ્યા છે. હે, કે તમારે આજ સુધી જેટલાની હારે પનારા પડ્યા એ બધા મર્દાની હારે પડ્યા છે. અરે કોક દી અમારી જેમ જીવતા માણસની હારે પનારો પાડી જુઓ, તમે તમારા માર્ગ બદલી નાખશો. ભલા માણા આજ યમરાજ ને જે મૂંઝવતા હોય એ માનવ, બાકી માનવ જન્મે ને તે એક જ હોય છે. ન હિન્દુ નીકળ્યા, ન મુસલમાન નીકળ્યા, કબ્ર ખોદીને જોયું તો બધા ઇન્સાન નીકળ્યા. ભલામણ હે, આની માલિકોર ક્યાંય ભેદ નથી. જગતમાં દૂરથી નજર નાખો ને તો એ ઝાડ એક જ દેખાય કે ઝાડ છે, પણ નજીક જાઓ ને તો ખબર પડે કે આંબો છે, આ પીપળો છે, આ લીમડો છે. અને એથી નજીક જાઓ તો ખબર પડે કે આને થડ કહેવાય, આને ડાળી કહેવાય, આને પાન કહેવાય, આને ફળ કહેવાય. અરે ભલામણા ભેદ તો આપણે ઊભા કર્યા છે. અને એટલા માટે કીધું છે કે જિસ દિન આયો જગત મેં જગ હસે તું રોઈ. હે, કે જે દી બળા માણા તારો જન્મ થયો તે દી પારણિયાની માલિક ઓર તું રડતો તો અને માથે આખું જગત દાંત કાઢતું તું કે જિસ દિન આયો જગત મેં જગ હસે તું રોઈ. પણ એસી કરણી કર ચલો કે ફિર તુમ હસો જગ રોઈ. કોઈ હારા જો કર્મ કરીને જાય ને તો માં વિધાતાને કંઈક હારું લખવાનું મન થાય, બાકી માં વિધાતા તમારી કરણીમાં હું લખી જાય. ભલા માણા હે,
માણસ જન્મે તે એના છઠિયાને ખીસું નથી હોતું અને માણસ મરે તે એના ખાપણને ખીસું નથી હોતું, છતાં એક ખીસું ભરવા હાતર થઈને કાળા ધોળા કરીને મરી જતા હોય આ માનવતા જેથી ભૂલી પડી હોય તેથી એમ કહેવાય કે કર્મના આ કાગળ તારા કોરા રે રહી જાય. ઈ ભજન આપણે ઘડી પલકી ખબર નહીં કરે કાલ કી વાત, પછી જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાજ, માણસને ઘડીકની ખબર નથી કે ઘડીક પછી હું થવાનું, અને છતાંય માણસ વદાડ કરવા માંડે, વાયદા દેવા માંડે. માણસની વાત અદભુત છે, કારણ બરોબર હું ને અમારે મુકેશભાઈ પારેખ એક ભાઈને ત્યાં ગયા ને એ ભાઈને કીધું કે ભાઈ અમારે ઘડીક બેહવું છે, કારણ અમને તરસ લાગી છે, પાણી પીવું છે. માણસ કેટલો મતલબી છે એ જોજો. માણસે તરત કીધું કે પાણી પાઉં, પણ મારી એક શરત છે, અમે તમને કાયમ ટીવીમાં જોઈએ છીએ, મારા પ્રિય જે ચાર વસ્તુ છે એ ચારેય વસ્તુને જો તમે દુહાની માલિકો સાંકળી લ્યો ને તો તમને પાણી પાઈ. તઈ મેં એટલું જ કીધું, મેં કીધું ભલા માણસ તારી ચાર વસ્તુ પ્રિય કઈ છે એ કહી દે મને, કે એક પાણી પીવાનો ગોળો, બીજો મારો હોકો, ત્રીજી આ ખીટી, અને ચોથું છે મારું જંતર. હે, અને તેથી મેં એને એક દુહો કીધો તો કે હોકો રહે તારા હાથમાં અને ખીલીએ રહે રાય, પણ જેદી ગેબનો ગોળો વાગશે તેદી તું જંતર વગાડતો જાહે બાપ. જેદી ગેબનો ગોળો વાગે ને તેદી જંતર વગાડતો માણસ જવા માંડે, પણ ઈ મોત ભલ ભલા માણસને મુજવી દેતો હોય. જ્યારે મોતનું નગારું વાગવા માંડે તેદી માણસ ભક્તિ કરવા માંડે. ભય વિના માણસ ભક્તિ નથી કરતો. એવા સુંદર મજાનું ભજન, મોતના નગારા તારા માથે ગાજે રે, ચેતી જાને જીવડા આ જાવાનું ટાણું આવ્યું. ઈ ભજન આપણે સાંભળીએ. તારે અનજળ પાણી વાત કોઈ ના જાણે, મોતીના નગારા તારા માથે રે વાગે, મોતીના
રજકણ તારા રજળશે જેમ રણમાં ઉડશે રેત, હજી બાજી છે તારા હાથમાં મૂરખ ચેત ચેત નર ચેત. હે કે રજકણ તારા રજળશે અને જેમ રણમાં ઉડશે રેત, ભલા મણ હજી તારા હાથમાં બાજી છે ત્યાં સુધી ચેતી જા. કબીર સાહેબ એમ કહેતા હતા કે માણસે જીવનમાં હરેક દિવસમાં એક વાર પોતાના મોતને યાદ કરવું જોઈએ. હે કબીર સાહેબ એમ કહેતા હોય કે જો દિવસમાં એક વાર મોતને યાદ કરવું જોઈએ તો ભલા માણ મોતથી તો બીતો હોય. નિષાદરાજ જેવા નિષાદરાજને જેથી પોતાના મોતનો ભય સતાવવા માંડ્યો, તેથી નારદને કહેતા હતા કે હે નારદજી, મને મોતનો ભય સતાવે છે, કોઈ આનું તારણ બતાવો. અને ત્યારે એમ કહેવાય કે નારદે તારણ બતાવ્યું હતું કે ભલા માણ, તમે જેના નાના શ્રી છો એવો જગતમાં એક કારક પુરુષ હોય અને ઈ છે જગતમાં વેદવ્યાસજી. ભલા માણા વેદવ્યાસની પાસે જાઓ, એ કદાચ યમરાજની પાસે જઈને વાત કરી શકે એટલી તાકાત એનામાં છે. અને તેથી એમ કહેવાય કે નિષાદરાજ પોતે જઈને વેદવ્યાસને એટલું કીધું હતું કે મને મોતનો ભય સતાવે છે, તમે યમના ચોપડામાંથી મારું નામ કઢાવી દો, કારણ હું તમારો નાનો શ્રી થાવ. તેથી એમ કહેવાય કે વેદવ્યાસજી નિષાદરાજને લઈ પોતાના નાના શ્રીને લઈ અને યમના દરબારમાં જઈને એટલું કીધું હતું કે હે યમરાજ,
અનિસાદ રાજ છે ને એ મારા નાનાશ્રી છે, આજે એને મોતનો ભય સતાવે છે, તમારા ચોપડામાંથી એનું ડામ કાઢી નાખો. અને તે યમરાજે એટલું કીધું હતું કે ભલા માણા મોતના ચોપડા અમારી પાસે ક્યાં છે, અમારી તો કાળની પાસેથી નોતરા આવતા હોય અને અમારે અમારા દૂતને મોકલવા પડતા હોય, બાકી મોતના ચોપડા અમારી પાસે નથી. એ કાળ મહારાજની પાસે યમરાજ, વેદવ્યાસ અને નિષાદરાજ ત્રણ ભેળા મળીને ગયા. કાળને જેને કીધું હતું કે હે કાળ મહારાજ, તમારા મોતના ચોપડામાંથી આ નિષાદરાજનું નામ કાઢી નાખો જેથી કરીને એને મોત ન સતાવે. અને તેથી કાળ મહારાજ એટલું બોલ્યા હતા કે ભલામણ મોતના ચોપડા અમારી પાસે ક્યાં છે, હે કે અમારે તો મા વિધાતાની પાસેથી આવતું હોય અને અમારે એમ કહેવાય યમના દૂતને નોતરા મોકલવા પડતા હોય, યમના દૂત લઈને આવતા હોય. તેથી એમ કહેવાય કે કાળ મહારાજ, યમરાજ, નિષાદરાજ અને વેદવ્યાસ ચાર ભેળા મળીને મા વિધાતાની પાસે જઈને એટલું કીધું હતું કે હે મા વિધાતા, આજ એમ કહેવાય નિષાદરાજ મારા નાનાશ્રી છે, એને મોતનો ભય સતાવે છે, તમે કંઈક એવું કરો કે એને મોતનો ભય ન સતાવે. ને ત્યારે વિધાતા બહુ સારું બોલ્યા હતા કે હે નિષાદરાજ, હું જાણતી હતી કે વેદવ્યાસના નાનાશ્રી છો એટલે તમારા મોતમાં એવી આંટી ઘૂંટી રાખી હતી કે જલ્દી તમને મોત ના આવે. તો કે કેવી આંટી ઘૂંટી, હે કેવી આંટી ઘૂંટી, કે જ્યાં સુધી યમરાજ, કાળ, વિધાતા અને નિષાદરાજ અને એમ કહેવાય વેદવ્યાસ જ્યાં પાંચેય જણા ભેળા ન થાય, એ ભેળા થઈને મારી પાસે ના આવે ત્યાં સુધી એને મોત ના આવે. અને બ્રાહ્મણ આજ તમે એ જ ભૂલ કરી બેઠા કે ચારેય ભેળા મળીને મારી પાસે આવ્યા અને આ બાજુ વિધાતાને બોલવું ને નિષાદરાજના પ્રાણ નીકળી જવા. તેથી કોઈ કવિની કલમ હાલી હશે કે માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, અધર્યા તારા અધવચ રહે ને મારો હરિ કરે સો હોય. એટલે કીધું છે કે તું ચેતી જાણે હે જગમાં રે માનવ, મોતના રે ઢોલ વાગે, ઊભો છે કાળને માથે, હવે નહીં ચાલે તારું જોર. આવું ભજન સાંભળીએ. તું ચેતી લેને ઓ જગના રે માનવ, મોતના રે ઢોલ વાગે, ઊભો છે કાળ માથે, હવે નહીં ચાલે તારું જોર. તું ચેતી જાને હે જગના રે માનવ, મોતના રે ઢોલ વાગે, ઉભો છે કાળ માથે, હવે નહીં ચાલે તારું જોર. તું ચેતી લઈને હે જગના રે માનવ, ગયો તું દુઃખમાં, ખોટા ભરમમાં તું માયા કે
સમજી જાને આજ રે, હવે સાચું સમજી જાને રે ઓ માના, હવે નહીં ચાલે તારો રિહો, તું જે તી જાને હે જગના રે માના, મોત નાર ઢોલ વાગે ઉભો છે કાળ માથે, મોત નાર ઢોલ વાગે ઉભો છે કાળ માથે, હવે નહીં ચાલે તારી દુઃખ આવે જા
हरी ना हाथे केम ना समझाए।
मन लल लले जायनी तू माया मनो भायो तारे जवान जिने भगवान शिव तू भजिले ने भगवान भजो इच्छ जान માશું જૂના તુજને ઘડપણ માં ઘેરાયો કાયા છરીરે થઈ ગઈ તે દી આખર તું પસ્તાયો જોબન માશું જૂના તુજને ઘડપણ માં ઘેરાયો કાયા જર જરી થઈ ગઈ ત્યારે આખર તું પસ્તાયો એ પાણી પેલા પાર બંધાવાનું પાણી પેલા પાર બાંધવાનું તને નહીં સમજાનું ભજલે હે ભગવાન હે જીવ તું ભજલે હે શેટાણુ રે હજુ શેટાણુ જીવ તું ભજી લે ને ભગવાન હજુ શેટાણુ જીવ તું ભજી લે ને ભગવાન